માલપુર તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર હુમલો. અરવલ્લી જિલ્લાના માલપુર માર્કેટયાર્ડ ખાતે મળેલી નાગરિક બેંકની જનરલ સભામાં માલપુર તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર થયેલા હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થતા મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલોલ તાલુકાના કોટમેડા પ્રાથમિક શાળામાંથી છૂટા કરેલા શિક્ષકને પરત લાવવા બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ઘટતી હતી, જોકે ચૂંટણીના માહોલ બાદ કોરોના વિસ્ફોટ સર્જાયો છે. તે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સંયોગ કૃષ્ણ યોગના 40 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. માંગરોળ બાયપાસ ચોકડી હાઈવે પર યુવાનોએ 3 માસના બીમાર બાળક માટે ફંડ એકત્ર કર્યું. 80 વર્ષના સંસ્મરણો ફરી થયા તાજા. ગાંધીજીની દાંડીયાત્રા બાદ ફરી એકવાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દાંડીયાત્રાના સ્વરૂપે ભરૂચના કારેલી ગામે પહોંચી. કાંકરેજ તાલુકાની કાંકરેજ મીડિયા પત્રકાર એકતા સંગઠન ટીમ ટોકરિયા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે રાત્રે એફિલ ટાવરથી 3 ગણો મોટો એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થશે. અમદાવાદ મનપાએ આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં કર્યો ઘટાડો. અફઘાનિસ્તાનના કેપ્ટનનો કમાલ, ધોનીના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી. ઉત્તર પ્રદેશના સુલતાનપુરના સ્વાસ્થ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. 8 પાસ ડોક્ટરે ગર્ભવતી મહિલાની કરી નાખી સર્જરી, માતા અને બાળકનું મોત. ચીનની ચિંતા વધી, ભારત અમેરિકા પરસ્પર સૈન્ય મદદ કરવા કટિબદ્ધ. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી બોર્ડે 2021ની જાહેરાત મામલે આરટીઆઈ. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યું રાજીનામું. પાકિસ્તાનમાં હિન્દુ પત્રકાર અજયની ગોળી મારીને હત્યા. મંદિર નિર્માણથી શક્તિશાળી બનશે ભારત, આરએસએસ. ટેકનિકલ ખામીના કારણે સ્પાઇસ જેટનું લેન્ડિંગ ફેલ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોરોના પોઝિટિવ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.